આ પ્રોગ્રામના પ્રાયોજક છે. સારો ચૂનો ચમક ચૂનો. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ભૂમિ. સમાચારની શરૂઆત હેડલાઇન્સ થી. મોટી સંખ્યામાં પોલીસ ભરતી તાલીમ બંધ કરવાની ક્ષમતા નથી. આઈએસઆઈ જેવી આતંકી સંસ્થાઓની પ્રવૃત્તિ પર છે બાજ નજર. રાજ્ય પોલીસ વડાએ કર્યો સ્વીકાર. કરચોરો પર તવાઈ. રાજકોટ કચ્છની અનેક પેઢી પર દરોડા. કચ્છ તાલુકા પંચાયતની મહિલા સભ્યે નોંધાઈ બળાત્કારની ફરિયાદ. બળાત્કાર કરનાર રાજકીય વગ ધરાવતો હોવાથી મોડી નોંધાઈ ફરિયાદ. વેરાવળ જૂનાગઢ હાઈવે નજીકના ટોલ બુથમાં અસામાજિક તત્વોનો આતંક. તોડફોડ કરીને કર્યા બે રાઉન્ડ ફાયરિંગ. ખેલ મહાકુંભના પાયામાં પીએમ મોદીનો વિચાર. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન. અને હવે જગતના તાતને મળશે હવામાંગનો તાગ. ભાવનગરના 60 તાલુકામાં સ્થપાશે વેધર સ્ટેશન. સમાચારની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી. તો આયકર વિભાગે જે ભુજ અને રાજકોટમાં સપાટો બોલાવી દીધો છે, જેમાં ભુજમાં આઈટી વિભાગે 3 પેઢી પર દરોડા પાડ્યા હતા, જેમાં 2 પેઢીમાંથી 2.75 કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર આવ્યું હતું, જ્યારે 7 સ્કાય હોટલમાંથી 1.15 કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર આવ્યું હતું. તો અધ ડેવલપરમાંથી 1.60 કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર આવ્યું હતું. તો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ આયકર વિભાગે સર્વે કરતા સોની બજાર અને આજી જીઆઈડીસીમાંથી 50 લાખ રૂપિયાનું કરચોરી બહાર આવી હતી. જે રીતે આમ આજે આયકર વિભાગે ભુજમાં અને રાજકોટમાં દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો, જેને લઈને માર્કેટમાં હલચલ જોવા મળી હતી. આંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી. અલ્પેશ, જણાવશો શું વિગત આંગે? જે વાત કરવા તો ભુજમાં ગઈકાલે આવકવેરા વિભાગ દ્વારા અલગ અલગ 3 જગ્યા પેટી પર ઓપરેશન હાથ ધરવાયું હતું, જે દરમિયાન 2 પેટીમાંથી 2.75 કરોડનું બે હિસાબી કાળું નાણું બહાર આવ્યું છે. સાથે જ 7 સ્કાય હોટલ છે તેમાંથી 1.15 કરોડ અને વોટર ડેવલપર માંથી 1.60 કરોડ રૂપિયાનું કાળું નાણું બહાર આવ્યું છે. જે રેહાણ રિસોર્ટ છે તેમાંથી પણ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે. ગઈકાલે 3 પેઢીના અલગ અલગ 6 જગ્યાએ ત્યાં ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં ગાંધીધામની જે આઈટી વિભાગની ટીમ છે તે આમાં જોડાઈ હતી અને ગઈકાલથી જે ત્યાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું તે આજે પૂરું કરવામાં આવ્યું છે. તેમાંથી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પેનડ્રાઈવ હાર્ડિક સહિતના જે દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે. જી, આભાર અલ્પેશ માહિતી આપવા માટે. માંગરોળની વાત કરવામાં આવે તો માંગરોળથી દર્શન બોટ જખો દરિયામાં ડૂબી જતા 3 માછીમારોના મૃત્યુ નિપજ્યા છે. તો આ બોટ 7 માછીમારો સાથે શુક્રવારના રોજ ઓખાથી ફિશિંગ માટે નીકળી હતી. તે દરમિયાન આ બોટ જખોના દરિયામાં માછીમારી કરી રહી હતી. તે રાત્રિના સમયે બંદરથી 14 નોટિકલ માઇલ દરિયામાં બોટ કઈ વિસ્તારમાં ફસાઈ ગઈ હતી અને બોટમાં પાણી આવતા માછીમારો બોટમાંથી કૂદી પડ્યા હતા, ત્યારે બચાવની બૂમો સંભળાતા અન્ય બોટ મદદે આવી પહોંચી હતી, જેમાં 4 ખલાસીઓના જીવ બચી ગયા હતા અને અન્ય 3ને શોધવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. તો ત્યારબાદ અન્ય મૃતદેહ મળી આવતા ઓખા ખાતે લાવવામાં આવ્યા હતા. બોડી 3 મરણજના ખલાસીઓના સગાવાળાઓને જાણ કરેલ, તેઓ તેના વતનમાંથી ઓખા પહોંચે ત્યાં સુધી મુસાફરીનો સમય લાગે એમ હોય, જેથી આ બોડી સેફ રહે એના માટે ટાટા કોર્ટરૂમમાં, ટાટા હોસ્પિટલના કોર્ટરૂમમાં રાખવામાં આવેલ બજે આજરોજ આ ત્રણેય બોડીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. પોસ્ટમોર્ટમ થઈ ત્રણેય બોડીઓને એમના વાલી વારસોને સોંપી આપવામાં આવશે. વેરાવળ નજીક જૂનાગઢ હાઈવે પર આવેલા ડારી ટોલબુથ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. 15 જેટલા શખ્સો ગાડીમાં આવી ટોલબુથ પર તોડફોડ કરીને 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ આ શખ્સો પલાયન થઈ ગયા હતા. આ ટોળાએ ધારાસભ્યના માણસની ઓળખ આપી હતી, જેથી પોલીસે ટોલબુથના અધિકારીનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
तो आतप टोल बूथ पर तोड़फोड़ करता शख्सों सीसीटीवी केमेरा में कैद थी गया है। आ शख्सों टोल बूथ पर तोड़फोड़ करता नजरे पड़े। रात्रि दरमियान भारे हंगामो मचा दीदो हतो। पुलिस से सीसीटीवी फूटेज ना आधे तपास हाथ धरी छे। एक साथ अचानक आके टोल प्लाजा पे हमला कर दिए, जिसमें कि हमारे टोल प्लाजा की एक नंबर से लेकर 10 नंबर तक की सभी बूथों के ग्लास टूट गए और जो सिस्टम लगे हुए थे लेन के अंदर पूरा सिस्टम डैमेज हो गया, जिसमें कि तो हमारे टोल स्टाफ ने टोल कर्मियों ने अपनी जैसे तैसे अपनी जान बचाई और वहां से वो साइड हो गए। कोई अजाने मानसो आए टोल प्लाजा ना जे नाना कलेक्ट करे से टोल बूथ ऊपर રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે કચ્છ તાલુકામાં પંચાયતના મહિલા સભ્ય પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવતા સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે। ઘટનાની વિગત અનુસાર આ મહિલા ભાજપની સદસ્ય છે, જેના પર 3 સપ્ટેમ્બરના રોજ તેના જ પાડોશમાં રહેતા ભૂપેન્દ્ર પટેલે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું, જે અંગેની ફરિયાદ મહિલાએ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। જો કે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ રાજકીય વગ ધરાવતા હોવાથી પાર્ટીનું નામ ખરાબ ન થાય તે માટે મોટા મોટા માથાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું, જેથી મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું। करतो तो रात में समय तो 3 तारीखे शौचालय करवा अमारा वन पाछड़ छे बाथरूम संडास क्या पाछड़ अंदर आवी अने पोते बळजबरी पूर्वक मने आ काम आव पैरू अने आ भाई ने हवे फूल सजा थवा जोईए। જો કે હાલ તો પોલીસે ભૂપેન્દ્ર પટેલ વિરુદ્ધ દુષ્કર્મ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આમ એક તરફ રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે ખુદ ભાજપની જ એક મહિલા સદસ્ય સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે। તો બીજી તરફ આરોપી ઉચ્ચ રાજકીય વગ ધરાવતો હોવાથી રાજકીય ક્ષેત્રે પણ ખળભળાટ મચી જવા પામ્યો છે। તેમની પાડોશમાં રહેતા ભૂપેન્દ્ર હસરતભાઈ સુરાની પટેલ નામના શખ્સે બળાત્કાર ગુજારેલ હતો અને ભોગ બનનારે ગઈકાલે પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવેલ છે અને બનાવ ગઢ શીશા કચ્છ પૂર્વ માંડવી તાલુકાનો હોય અને એ બાબતે અમે અહીંયા પાવી જેતપુર પોલીસ સ્ટેશને 0 નંબરથી ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરેલ છે। જામનગર શહેરમાં છેલ્લા 2 મહિનાથી મચ્છરજન્ય રોગચાળે માથું ઉચક્યું છે અને લોકો ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગમાં સપડાઈ રહ્યા છે, ત્યારે હવે રહી વાત સરકાર રહીને જાગી છે તેવું જોવા મળી રહ્યું છે। સરકારના આદેશથી મનપાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ફોગિંગ, દવાનો છંટકાવ, જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। સરકારશ્રીના સૂચન મુજબ આખું વીક એટલે કે 26 સપ્ટેમ્બર થી કરી અને આ શનિવાર સુધી, સોમવાર થી કરીને આ શનિવાર સુધી અમે એક મોટી એક ડ્રાઈવ શરૂ કરી છે। એ ડ્રાઈવની અંતર્ગત લગભગ અમારે 101 જેટલી ટીમ અને સાથે સાથે 26 જેટલા સુપરવાઇઝરો અને સાથે સાથે અમારા ફોગિંગ મેલેરિયાની ફોગિંગ ટીમ, આ આખી ટીમ સાથે રાખી અને અમે જામનગરના જુદા જુદા વિસ્તારોમાં ફીવર સર્વેલન્સની કામગીરી કરીએ છીએ। લોકોના જે પાણી ભરવાના જે પાત્રો છે એને અમારી ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે। એક જ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધી ડેન્ગ્યુના 30 વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી કરવાના આદેશો આપવામાં આવ્યા છે કે પછી હાજર થયેલ નવા કમિશનરની કામગીરી બતાવવા માટે કામગીરી શરૂ કરાઈ છે, કારણ કે ડેન્ગ્યુના આટલા ફેલાવા સુધી સતર્ક નહીં થયેલ આરોગ્ય વિભાગ આજે એક જ દિવસમાં આટલું સતર્ક બની જાય તે વાત સ્થાનિકોને પણ ગળે ઉતરતી નથી। જીજી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલો સાથે વ્યવસ્થા પણ ગોઠવેલી છે કે જે કોઈ એ લોકોની પાસે ડેન્ગ્યુ પોઝિટિવ દર્દી આવે તો એ લોકો અમને ઈમેલથી અથવા પત્ર દ્વારા અથવા તો વોટ્સએપ દ્વારા અમને જાણ કરે છે અને અમે તુરંત જ બીજા જ દિવસે એ અનુસંધાનની અમે એક્ટિવિટી કામગીરી કરતા હોઈએ છીએ। તો આગળ વાત કરીએ, રાજ્યભરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગચાળે હાહાકાર મચાવ્યો છે, ત્યારે રોગચાળામાં શું ધ્યાન રાખવું અને કેવી રીતે તેનો ઉપચાર કરવો તે જાણી આ ખાસ અહેવાલમાં।
ગુજરાતના જુદા જુદા મહાનગરો અને શહેરોમાં આજે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગચાળાએ માથું ઉચકેલું છે, જેનાથી નાના બાળકોથી લઈને તમામ ઉંમરના લોકો અસરગ્રસ્ત બન્યા છે. બંને પ્રકારની બીમારીઓમાં દર્દીઓ ડોક્ટર પાસે જઈને એલોપેથી સારવાર જ કરાવે છે. ત્યારે મુકેશ પટેલ ચિકનગુનિયામાં કુદરતી પદ્ધતિ અપનાવીને પણ કેવી રીતે બચી શકાય તે અંગે જણાવે છે. ચિકનગુનિયાને પ્રિકોશન તરીકે જોઈએ તો ચોમાસું શરૂ થાય એ પહેલાથી જ જેટલા ધાર્મિક ઉપવાસ છે, જૈન ધર્મમાં, હિન્દુ ધર્મમાં કે અન્ય ધર્મમાં, એ જેવા ધાર્મિક પુસ્તકોમાં લખ્યા છે એ પ્રમાણે જો ઉપવાસ કરવામાં આવે તો શરીરની અંદરની જે સિસ્ટમ છે એ બરોબર સપોર્ટ કરશે. અને બીજું, ચોમાસું શરૂ થાય એ પહેલાં જ રાતનું જમવાનું છોડીને ફળાહાર કરી શકાય અથવા વહેલું જમી શકાય, એ એના પ્રિકોશનરી મેજર છે. જે દર્દીઓને ચિકનગુનિયા થયો છે એના માટે સૌથી સારી સારવાર છે એ ગળોનો પાવડર. એક ચમચી ગળોનો પાવડર રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાનો, સવારે બ્રશ કરતી વખતે ધીમા તાપે ગરમ કરી ઠંડુ પાડી ગાળીને પીવાનું, ફરીથી બીજો એક ચમચી પાવડર આ જ રીતે પલાળીને સાંજે લેવાનો. દિવસમાં બે વાર ગળોનો પાવડર અને ગળોની અલગ અલગ ગોળી મળે છે, ગળો ઘનવટી, સંશમની નંબર 3 કે સંશમની વટી, આ બધી જ દવા પણ આ પાવડરની સાથે દિવસમાં 2-3 વાર લેવાય એટલે ઇમ્યુનિટી બુસ્ટઅપ થાય. નેચરોપેથીથી મુકેશ પટેલ આ જ પ્રકારે ડેન્ગ્યુની સારવાર અંગે પણ નેચરોપેથીની પદ્ધતિ પર ખાસ ભાર મૂકે છે, જેમાં તેઓ દર્દીની નાણાકીય સ્થિતિ મુજબની સારવાર જણાવી રહ્યા છે. ગળાનો પાવડર લેવો, ગણવટી, સમસટી નંબર 3-2-3 વાર ગોળી લેવી દિવસમાં, આહારમાં ફેરફાર, કઠોળમાં મગ લઈ શકાય, મગનું પાણી દિવસમાં 2-3 વાર, ચણા રાજમા ભોજનમાં લઈ શકાય, બીમાર હોય ત્યારે તુવેર ન લેવાય, ચીકુનું જ્યુસ દિવસમાં 2-3 વાર, ફળફળાદીમાં ચીકુ, સફરજન, કેળા. મહાધનુષે કે ભાગદોડના આજના સમયમાં દર્દીને તુરંત જ પરિણામ જોઈએ છે. પરિણામે મોટા ભાગના લોકો એલોપેથી દવાનો સહારો લે છે, જે ઘણી વાર ઘાતક પણ નીવડે છે. ત્યારે આયુર્વેદિક અને નેચરોપેથી પદ્ધતિ અપનાવવામાં આવે તો પરિણામ વધુ સારું રહી શકે છે. અર્પણ કાયદાવાળા, VTV ન્યૂઝ, અમદાવાદ. અને સમાચાર અર્પણ જો કરીશું બ્રેક બાદ. આગળ વાત કરીએ પોરબંદરની, તો પોરબંદરમાં ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. ગેરકાયદેસર ખનન કરતા શખ્સો પર ખાણ ખનીજ વિભાગે તવાઈ બોલાવી છે. રાતડી ગામમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવાની માહિતી મળતા ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા, જ્યાંથી પથ્થર કટિંગના 3 મશીન, ડમ્પર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ મળીને રૂપિયા 8,50,000 નો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે, ત્યારે શહેરના રહેણાંક વિસ્તારમાં એક આધેડની ધોળા દિવસે 6 જેટલા શખ્સો દ્વારા હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. શહેરના દુધરેજ રોડ પર રામસંગભાઈ મલાભાઈ ઠાકોર કામ અર્થે બાઇક લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન તેમના સગા, 2.5 પુત્રો સહિત અન્ય શખ્સોએ આધેડ પર લોખંડનો હથોડો અને ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને PM અર્થે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. હાલ તો પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એમાં એવું છે કે આ કામનો જે આરોપી રહ્યો લાલવભાઈ, એને એવો શક છે કે મારી માતા સાથે આ જે મરણજના રામસિંહભાઈના કોઈ આડા સંબંધ છે તેનું ખાર રાખી અને આ હુમલો એને કરેલ છે. આગળ વાત કરીએ, એક શિક્ષિત પરિવારના બાળકનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે.
सभ्य समाज की आंखों उगड़ता संवेदनशील घटना कोटना द्वारे पहुंची है, जेमा 11 मासनी बाळकीने राखवानो माता पिताए इनकार कर्यो छे। बीजा लग्न करवा माटे माता बाळकीने राखवा तैयार नथी तो डॉक्टर पिता पण 11 मासनी दीकरीने राखवा तैयार नथी। आ केस हाईकोर्ट में पहुंचता कोर्टे माता पिता ने वेधक सवालों कर्या हता। मां वगर बाळकी केम जीवशे ते विचार्यु छे के मां वगरना बाळकोने पूछो के मां शुं कहेवाय। दंपती छूटाछेड़ा माटे अरजी करी छे। आ केस मां लग्नेतर संबंध ने लई पतिए छूटाछेड़ानी अरजी करी छे। राज्यना पोलीस विभाग में आगामी दिवसों में 17,000 भर्ती नु आयोजन करायु छे, परंतु आटली मोटी संख्या में तेमने तालीमबंध करवानी क्षमता गुजरात पोलीस पासे नथी तेम राज्यना पोलीस वडा पीपी पांडे स्वीकार्यु छे। तो राज्य में आईएसआई जेवी आतंकी संस्थाओनी शंकास्पद प्रवृत्ति ने ध्यान लई दरियाई ने सरहदी सुरक्षा पर बाज नजर राखवामां आवी रही छे। देशना पश्चिमी राज्य में पोलीस वडाओनी बैठक गांधीनगर में मळी हती, जेमां सलामती अने आंतरराज्य मुद्दा पर चर्चा करवामां आवी हती। ने पूरा विश्वास छे के अमारा जे बॉर्डरिंग राज्यों छे, बॉर्डरिंग जिल्लाओ छे, एक बीजानी वच्चे हवे वधारे कोऑपरेशन अने कोऑर्डिनेशन थई शकशे। केम के आपने खबर छे कि हवे ट्रांसपोर्ट अने कम्युनिकेशन वधी जवाथी गुनेगारो एक कोई राज्य सुधी सीमित रह्या नथी। तो एना ए परिस्थिति ने पहुंची वळवा अमारी चर्चाओ चालू छे अने अमे एमां भविष्य में शुं शुं पगला लई शकीए, एक बीजा ने केवी रीते मददरूप थई शकीए, केवी रीते डेटा शेरिंग करिए, इन्फॉर्मेशन शेरिंग करिए, राष्ट्र ने अने राज्य ने वधारे सुरक्षा आपी शकीए, ए विषय अमारी चर्चाओ चालू छे। मुसाफरोनी सलामतीना एसटीना दावा भले दम होय के ना होय, परंतु राजकोटनो एसटी विभाग एक सगर्भा महिलानी प्रसूति करावामां घणो मददरूप थयुं छे। राजकोटमां एसटी डेपोमां एक महिलाए बाळकने जन्म आप्यो छे। एसटीनी महिला कंडक्टरे साथे मळीने एक सगर्भा महिलानी प्रसूति करावी। जेम जोधपुरनी दाहोद जई रहेली एसटी बसमां एक सगर्भा महिला पण मुसाफरी करी रही हती, जेने अचानक प्रसूतिनी पीड़ा थता राजकोट एसटी डेपो पर उतरवामां आवी हती। અને હાજર મહિલા કંડક્ટરોએ સાથે મળીને તેની પ્રસૂતિ કરાવી અને પ્રસૂતિ કરાવ્યા બાદ મહિલાને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। તો ગુજરાત સરકારની મા વાત્સલ્ય કાર્ડ યોજના અંતર્ગત ગરીબ દર્દીઓને સારવાર માટે 2,00,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। सरकार द्वारा गरीब दर्दियों सारवारथी वंचित न रही जाए ते माटे शुरू करेला योजनानो लाभ अनेक गरीब अने अपंग लोको जानकारी ना अभावे लई शकता नथी। त्यारे पोरबंदरना बोखीरा विस्तारमां जे आवा गरीब परिवार के जेओनी आर्थिक परिस्थिति नबळी छे अने जेओ पछात विस्तारमां रहेता होवाथी तेओने मां कार्ड योजना अंगेनी जानकारी अने तेने मेळवेला माटेनी प्रोसेस की जानकारी न होवाथी बोखीरा विस्तारना सेवाभावी नवयुवान अजय बोखीरिया द्वारा पोताना निवास स्थाने आजे आवा गरीब दर्दियों ने एक पण रूपियो खर्च कर्या वगर मां कार्ड मळी रहे ते माटे तेओ पोताना घरे मां कार्ड माटे कैम्प योजयो हतो। 300 परिवारना टार्गेट साथे शुरू करवामां आवेला कामगीरीमां 500 थी वधु परिवारोनी मां कार्ड माटेनी अरजी आवी गई छे तेवुं तेओए जणाव्युं हतुं। कच्छ नहीं देखा तो कुछ नहीं देखा, गुजरात टूरिज्म नी जाहिरात मां महानायक अमिताभ बच्चनना शब्दोए विश्वभरमां प्रवासीमां गुजरात अने कच्छ प्रत्ये उत्कंठा जगावी छे। दर वर्षे लाखों प्रवासीओ कच्छनी मुलाकात लई रह्या छे, त्यारे आजे वर्ल्ड टूरिज्म डे पर जुओ कच्छनी संस्कृतिनी झांकी करावतो अमारो विशेष अहेवाल। गुजरात टूरिज्मनी आ जाहेराते विश्वभरना लोकोने कच्छना प्रवासे आवा माटे आकर्षण उभो कर्यु छे। वर्ष 2001 ना विनाशकारी भूकंप बाद मरुभूमि गणाता कच्छे दरेक क्षेत्रे प्रगति हासिल करी छे। प्रवासन क्षेत्रे कच्छ विश्व फलक पर नामना मेळवी चुक्यु छे। कच्छमां आवता प्रवासीओ भूजना महाराजा समयना ऐतिहासिक आयना महल, प्राग महल, कच्छनु सफेद रण वगैरे जोवानु चूकता नथी। तो आयना महल 250 वर्ष जूना इतिहासनी साक्षी पूरे छे। અમે લોકો સ્પેશિયલ હિસ્ટોરિકલ પ્લેસીસ છે એને જોવા માટે આવેલા છીએ અને અત્યારે તો બસ માત્ર અમારો એટલો જ પ્રોગ્રામ હતો કે એક દિવસ માટે અમે લોકો અહીંયા આવી અને કચ્છનો જે મહેલ છે પછી એની આજુબાજુના જે કંઈ હિસ્ટોરિકલ પ્લેસીસ છે કાળો ડુંગર
પછી સફેદ રણ છે એ બધું વિસ્તારોની અમે મુલાકાત લીધી અને એના ઉપરથી અમને એવું લાગ્યું કે અમારે લોકોએ હજી 4-5 દિવસ અહીંયા આવવું જોઈએ. તમે જેવું કચ્છ વિશે સાંભળ્યું હતું એના કરતાં ઘણું અલગ છે કચ્છ, અને અત્યારે તમે વન ડે ટૂરમાં આવેલા છે પણ અહીંની હિસ્ટ્રી અને અહીંનું કલ્ચર અમને રિયલી આમ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે જાણવા જેવું છે. જનરલી બાર કચ્છ વિશે શું બાબત જાણવા મળતી હોય તો કે કચ્છનું તો કે રણ વિશે જાણીતું છે અને એનું ભારત ગૂંથણ ને એ માટે, પણ અહીંયા આવીને અમને એ બધી બાબતની ખબર પડી કે એની હિસ્ટ્રી એનું કલ્ચર ઘણું બધું ગ્રેટ છે. હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છના ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત કરી પ્રવાસન વિભાગને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી હતી. દૂર દૂર સુધી ધરતી પર સફેદ ચાદર બિછાવી હોય તેવા આ સફેદ રણનો નજારો જોવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓ ઉમટી પડે છે. કચ્છ આવતા પ્રવાસીઓ રણોત્સવ સાથે માતાનો મઢ, માંડવીનો દરિયા કિનારો, નારાયણ સરોવર, ધોળાવીરાની હડપ્પિયન સંસ્કૃતિ સહિતના સ્થળોની મુલાકાત લે છે. સાથે જ કચ્છના સંસ્કૃતિ અને હસ્તકળા વિશે જાણવાનું પણ તેઓ ચૂકતા નથી. કચ્છની જૂના સ્થળોમાં જૂની હવેલીઓ એ પણ માંડવી બાજુ, મુંદ્રા બાજુ જોવા મળે છે. આમ કચ્છમાં એક પ્રવાસીઓ માટે બધી જાતનું, એટલે કે ખાલી હિસ્ટ્રી કે ઇતિહાસ ઉપર જ નહીં, પણ જો એને મોજશોખ માટે કે ફરવા માટે જવું હોય તો માંડવીમાં દરિયા કિનારો પણ છે, તો દરિયા કિનારા ઉપર પણ જઈ શકે છે, રણમાં પણ જઈ શકે છે, રણ પણ જોઈ શકે છે. પ્રકૃતિ કી કઠિનાઈ કો દિલ પે નહી લેતે કચ્છ કે લોગ, આ કહેવતને સાચા અર્થમાં કચ્છના લોકોએ સાર્થક કરી બતાવી છે. જો કે કચ્છમાં હજુ પણ અનેક સ્થળો એવા છે કે જે ખરેખર વિકાસને ઝંખી રહ્યા છે. આવા અલ્પ વિકસિત સ્થળોનો ગુજરાત ટુરિઝમ ક્ષેત્રે વિકાસ કરવામાં આવે તો કચ્છને વિશ્વ સ્તરે ટુરિઝમ નકશામાં મહત્વનું સ્થાન મળી શકે. અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ. વિકમાદ આપનું સ્વાગત છે. મિત્રો, અમારા વિશેષ કાર્યક્રમ નવલા નોરતામાં આજે મળીશું અરવિંદ વેગડાની ટીમને. નવરાત્રીની ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેમના ઘરે નવરાત્રીની તૈયારીઓ કેવી ચાલી રહી છે જોઈ લો તમે જ. સંક્ષિપ્ત સમાચાર પર. કેન્દ્ર સરકારે દેશની મહિલાઓની વ્યથાને સમજીને અનેક નિર્ણયો મહિલાઓ માટે લીધા છે તે પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવા અને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તેવા હેતુથી વડોદરા શહેર મહિલા મોરચાનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાજકોટમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. પુરવઠા વિભાગે દરોડા પાડતા સમૂહ ગેસ એજન્સીનો ડિલિવરીમેન ગેરકાયદેસર રીતે ગેસ રિલીફ કરતો ઝડપાયો છે અને કુલ 21 ગેસ સિલિન્ડર કબજે કર્યા હતા. ત્યારે કલેક્ટરના આદેશ મુજબ પુરવઠા વિભાગની 10 ટીમ બનાવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠાના ભુરલ ગામ પાસે ફરી નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 40 ફૂટથી વધુ ગાબડું પડ્યું છે જેથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે.
અમદાવાદની અમરેવાડી વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જેમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને 10 ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, જોકે હાલ આગ કાબુમાં છે. વલસાડ પાલડી પાસે અકસ્માત સર્જાયો. ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે અને આ અકસ્માત નેશનલ હાઈવે 8 પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. સુરીમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ રાજકોટમાં મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવ્યો છે અને શહેરના ફૂલછાબ ચોકડી પાસે મોટી સંખ્યા મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું અને પાકિસ્તાન વિરોધી સૂત્રો ઉચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. નવરાત્રીને લઈને લાખો શ્રદ્ધાળુ માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને જઈ રહ્યા છે, જેને લઈને કચ્છમાં પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સવારથી જ એસઓજી એલસીબી ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું, મને રજા આપશો. નમસ્કાર.